Hey, Kumkum. I'm sorry. मैंने कबर से कई तारे हमारे साथे बात कर दिया था। अरे लेट थे गो। मैंने कबर हुए जो थी यदि के वक्त को दिया उस काम करने था कि नहीं गया आज। एनीवे, कल सवारे बात कर। तो चौकी किम गए? बच्ची, तुमने तुमने कोई आवाज़ समझ रहे थे? हाँ, कुमकुम मने कोई आवाज़ समझा था। बच्ची, ध्यान थी समझो। कैसी थी आवाज़ आवेश है? अरे, मने लगे जिनके मोटी मम्मी का रूम आती थे। कुमकुम मने कोई आवाज़ समझा था ना थी? ध्यान थी समझो बच्ची। ओके ओके रिलैक्स कर। तेरे बहुत चिंता सती हुई तो अपने कब जाइने जो यार, ओके? हाँ, चलो तुम्हें मरे साथ, चलो। हाँ, चलो बच्चे, वो तुमने देखा नहीं छू। कुमकुम बस नॉर्मल छे ने अबे चिंता ने कोई बात ना हो तो अबे सो जाइए और मने ऊंघवा देने तू पण ऊंघी जा चल चल अबे जो ली दू ने चल चल सो जा चलो चलो बाय 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 चल सिम्मी आज ने कथा तू पण सांभळजे एक नव शिकवा मळशे ओहो आज सिम्मी पण आवी छे तारी कुमकुम भाभी नहीं आवी वो उनके सर में थोड़ा दर्द हो रहा है तो थोड़ी देर के लिए रेस्ट कर रहे तो पछी आज ने कथा कोण वाचशे हूं वाचीश के तो चलो अपने कथा शुरू करिए सुंदर नगर गाम मा लाभू नामे एक मोची रहतो हतो गाम मा एक ज मोची हतो एटले एनो धंधो हमेशा चाल्या करतो घरागोनी आवन जावन मा ए कायम व्यस्त रहतो ए पगरखा समारवानु काम करतो अने नवा बनावतो पण खरो लाभू एना काम मा पारंगत हतो एना बनावेला पगरखा गरीब थी लईने धनवान सुधी दरेक ने माफक आवता लाभू खूब मेहनतू हतो
એ પોતાની પત્ની સુગના અને દીકરા વાલા સાથે રહેતો. દીકરો એને લાડકો હતો, એટલે જ એણે એનું નામ વાલો કરી દીધું હતું. લાભુ ઘરનાને સારામાં સારી રીતે રાખી શકે એટલે સતત કામ કર્યા કરતો અને વધારે કમાવવાનો પ્રયત્ન કર્યા કરતો. ચલો કામ મૂકો, જમવાનું તૈયાર છે, અંદર આવીને જમી લો. મને મારું કામ પતાવી લેવા દે. રામજી શેઠને ત્યાંથી ખાસ કેણ આવ્યું છે, જો એમને મારું કામ ગમી ગયું ને તો એમને ત્યાંથી ઘણું બધું કામ મળશે. બાપુ, આ રામજી શેઠનું કામ છે ને? હા. તો એમને ગમશે, તે મારી માટે ખૂબ મીઠાઈ મોકલશે. હા, ચોક્કસ આપ. બાપુ, પછી તમે મને લાલ જોડા બનાવી આપશો ને? જરાય નહીં. તારી પાસે કેટલા બધા જોડા છે? ચાલ રમવા જા, બાપુને કામ પતાવવા દે. ભલે માં. બાપુ, હું રમવા જાઉં છું. સાચી વાત કહું, જ્યારે રામજી શેઠને ત્યાંથી કામ આવે છે ને ત્યારે થોડી લાલચ આવી જાય છે. એમને મારું કામ ગમી જાય છે ને ત્યારે મીઠાઈ આપે છે, એ મારા વાલાને બહુ ભાવે છે. એ વાત બરાબર છે, પણ તમે તમારું ધ્યાન રાખતા જ નથી. મને બહુ ખરાબ લાગે છે. કેમ, શું થયું? તમે આખો દિવસ જોડા બનાવ્યા કરો છો, દિવસ રાત હાથ ચલાવ્યા કરો છો. દીકરા માટે સારી નિશાળ, સારા કપડાં, સારું ખાવાનું, સારું ઘર અને દીકરાની આ માનું ધ્યાન રાખવાનું, આમાં તમે તમારું ધ્યાન તો રાખતા જ નથી. કેમ, તું છે ને મારું ધ્યાન રાખવા માટે, પછી મને શાની ચિંતા? એટલે જ કહું છું, સમયસર જમી લો. કેટલી વાર હું થાળી પીરસીને ગઈ હોઉં અને પાછી આવું ત્યારે થાળી એવી ને એવી હોઉં. લોકો માટે જોડા બનાવો છો, પણ પોતાના જોડાની હાલત તો જુઓ, એને ઠીક કરવાનો સમય છે તમારી પાસે? હવે તું મને મારું કામ પતાવવા દે એટલે હું જમવા ભેગો થાઉં. ભલે. કેટલી મહેનત કરે છે ને એ? હા, એણે હંમેશા પોતાના કામને જ મહત્વ આપ્યું. પછી શું થયું? લાભુ શેઠજીનું કામ કરતો હતો અને હંમેશની માફક વચ્ચે વચ્ચે નાના મોટા કામ આવ્યા કરતા. અંતે એને પોતાના જોડા સરખા કરવાનો સમય તો મળ્યો જ નહીં. આ જ બતાડે છે કે લાભુ પોતાની જરૂરિયાતો પર ક્યારેય ધ્યાન ના આપતો. કામમાં તલ્લીન લાભુ પોતાના ફાટેલા તૂટેલા જોડા વગર જ ક્યારેક નીકળી જતો. પગમાં છાલા અને ફૂલ્લા પડી ગયા હતા, પણ એને માટે તો શેઠજીનું કામ અગત્યનું હતું. શેઠજીના જોડા બનાવી ને પહોંચાડવા એ નીકળતો હતો, ત્યાં તો બાજુના નગરના રાજાનો માણસ એને શોધતો ત્યાં આવી પહોંચ્યો. અરે ભાઈ, લાભુ મોચી તમે? હા ભાઈ, હું જ છું. હું બાજુના રાજ્યમાંથી આવ્યો છું. અમારા મહારાજે તમારા કામ વિશે બહુ વખાણ સાંભળ્યા છે. એ ઈચ્છે છે કે તમે એમના રાજવી મોચી તરીકે કામ કરો. શું વાત કરો છો? મને મને રાજવી મોચી તરીકે રાખવા માંગો છો? માતાજી, આ તમારી જ કૃપા હોય છે. મહારાજ ઈચ્છે છે કે તમે એમના રાજ્યમાં આવીને એમને મળો, એ તમારા કામનો નમૂનો જોવા ઈચ્છે છે. અત્યારે? હા ભાઈ, અત્યારે તો મારે આ જોડા કોઈને પહોંચાડવા જવાનું છે. તમે એક કામ કરો, તમે નમૂનાના જોડા લઈ જાઓ, હું આ જોડા પહોંચાડીને સૌથી પહેલા તમારા રાજ્યમાં આવીશ. અને ત્યાં સુધી રાજાજીએ નમૂનાના જોડા જોઈને પસંદગી કરી લીધી હશે. હા, એ બરાબર છે, તો હું એ જોડા લેતો જાઉં છું, પણ તમે પછી પહોંચી જજો. હા, આ બાજુના ઓરડામાં નમૂનાના જોડા રાખ્યા છે, તો હું મારા માણસોને કહી દઉં છું કે નમૂનાના જોડા લઈ જાય. જય માતા, જય માતા. સુગના, સુગના, માતાજી આપણી સામે જોયું છે. હવે હું રાજવી મોચી તરીકે કામ કરવા માંડીશ તો આપણી બધી ચિંતાઓ દૂર થઈ જશે. આપણે પાછળ ફરીને ક્યારેય નહીં જવું પડે. હવે હવે આપણે ક્યાં જ રહીશું? તમારા માટે રાજાના મહેલમાં મોટીમાં જગ્યા છે, આરામથી જિંદગી નીકળશે. હા, અને સૌથી પહેલાં આ જોડાનું કામ પતાવીને હું રામજી શેઠને ત્યાં પહોંચાડી દઈશ અને વહેલી સવારે ત્યાંથી નીકળીને રાજ્યમાં જતો રહીશ. અને જતા વખતે રસ્તામાં માતાજીનું મંદિર પણ આવે છે, ત્યાંથી તેમનો આશીર્વાદ પણ લેતો જઈશ. હું તમારા માટે ભાથું તૈયાર રાખીશ અને આ સારા સમાચાર હું બધાને કહીશ. આજે હું ખૂબ જ ખુશ છું. હા, ઉસે અપની મહેનત કા ફલ મિલા કાકી, બહોત હી અચ્છા હુઆ. આગે ક્યા હુઆ? લાભુએ બાકીના કામ પતાવ્યા અને બધાને આવજો કરી ને બાજુના રાજ્યમાં જવા નીકળી ગયો. બધા લાભુને મળેલી આ તકથી બહુ જ ખુશ હતા. એ ચાલતો ચાલતો નીકળી ગયો. આગલા દિવસે એણે શેઠજીને જોડા પહોંચાડ્યા હતા, ત્યારે એ ચાલતો ગયો હતો. પોતાના જોડા ફાટેલા હતા એટલે એને પગે ખૂબ છાલા હતા, ચાલવામાં તકલીફ પડતી હતી.
એ રસ્તે આવેલા માતાજીના મંદિર સુધી માંડ પહોંચ્યો. પગે કાંકરા વાગવાથી છાલામાંથી લોહી પણ નીકળવા માંડ્યું હતું. ચલાતું નહોતું, પણ મોંમાંથી સતત એ માતાજીને યાદ કરી રહ્યો હતો. એવું તે કેવો ગુનો કર્યો છે, એનો દંડ મને મળી રહ્યો છે. આજ જિંદગીનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મને મારી સાથે આવું બધું થાય, આખી જિંદગી મેં સારી મજૂરી કરી છે મા, અને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. રાજાના દરબારે જવાનું છે અને હું ચાલી શકું એવી પરિસ્થિતિમાં નથી મા. જતા પહેલા તારા આશીર્વાદ લેતો જાઉં, એના માટે હું અહીંયા આવ્યો. અને હવે હું તારા ચરણોમાં છું. કૃપા કર. લાભુ આજે જયારે મને મારી મહેનત ફળ મળે છે ત્યારે હું એને મારી શકું એવી સ્થિતિમાં જ નથી માં. મેં એવો તે શું ગુનો કર્યો છે માં, મારે આવા દિવસો જોવા પડે. હું જાણું છું, પરંતુ ધાર કે આજે તું કામ નહીં કરે તો તારું કુટુંબ શું કરશે? મારો પરિવાર, મારો દીકરો નામાં અનર્થ થઈ જશે માં. કૃપા રાખો માં. લાભ, તું ખૂબ જ દયાળુ છે. તારી પાસે સમય હોય ત્યારે તું ગરીબ ગરબાને મફતમાં જોડા સીવી આપે છે. તું જે દિવસે કામ નહીં કરે ત્યારે આ ગરીબોને કોણ મદદ કરશે? જોડા વગર ચાલતા આ ગરીબો છાલા પડેલા પગમાં લથડાતા ચાલશે, તો એમાં તારો જ વાંક હશે ને? મારો? હાસ તો, કારણ કે તારા વગર બીજું કોઈ એમને મફતમાં જોડા સીવી પણ નહીં આપે અને સરખા પણ નહીં કરી આપે. એટલે માં તમે એમ કહેવા માંગો છો કે હું ગરીબ લાચારની મદદ કરું છું એ મારો ગુનો છે? હું રાત દિવસ એક કરીને કઠોર મહેનત કરું છું એ મારો વાંક છે માં? ના, જરાય નહીં. પરંતુ આ બધું કરવામાં તું પોતાની જાતને ભૂલી જાય છે, એ તારી ભૂલ છે. એટલું યાદ રાખજે કે જ્યારે તું તારી જાતનું ધ્યાન નહીં રાખે ત્યારે થોડા સમય પછી તું બીજાનું ધ્યાન રાખવાને પણ લાયક નહીં રહે. તારા ઈરાદા ગમે તેટલા સારા હશે પરંતુ તું એમને પૂરા કરવાની ક્ષમતા નહીં ધરાવે. લાભુ, મને તારા ઉપર ખૂબ જ સ્નેહ છે અને એટલે જ હું ઈચ્છું છું કે તું તારું પૂરતું ધ્યાન રાખે. માતા, તમે મારા સપનામાં આવીને જે મને કહ્યું એ હું યાદ રાખીશ. હું મારું માતા, તમારો હાથ હંમેશા મારા માથા પર રાખજો. જો તમારો આશીર્વાદ રહેશે તો હું બધું સંભાળી લઈશ. એટલે તમને લેવા માટે ઘરે ગયા હતા, પણ તમારા પત્નીએ કહ્યું કે તમે રસ્તામાં મંદિરે દર્શન કરવા રોકાવાના છો, એટલે તમને શોધતા અહીં આવ્યો છું. લાભુભાઈ, હવે ચાલો મહેલ જઈએ. હેલો.
આ કથામાંથી આપણને બહુ જ સરસ વાત શીખવા મળે છે, જો તમે તમારું ધ્યાન નહીં રાખો તો બીજું કોઈ પણ નહીં રાખે. તમારે તમારી જવાબદારી નિભાવવા કે પ્રિયજનોની સાથે રહેવા માટે પણ પોતાની જાતનું ધ્યાન તો રાખવું જ પડશે. પોતાની જાતને અવગણી ને પોતાનું કર્તવ્ય ક્યારેય ના નિભાવી શકાય. બિલકુલ સહી કાકીજી, મેં ભી એ માનતી હું. महेश महेश महेश, तुम्हें पता है क्या हुआ? शो था यू बोल. शहर की सबसे बड़े लॉयर की ऑफिस से मुझे जॉब के लिए ऑफर आया है. अरे वाह, दैट्स ग्रेट. यस, और आपको पता है वो हाई कोर्ट में प्रैक्टिस करते हैं. वाह सरस. अच्छा, એટલે તે સાબિત કરી દીધું કે તને હવે અમારી જરૂર નથી. મમ્મી જી, યે તો રેફરન્સ કી વજહ સે કોલ આયા થા. એક્ચ્યુઅલી મેને અપને સર્કલ મેં બતાયા થા કે મેં જોબ કે લિયે દેખ રહી હું, તો મેરે એક ફ્રેન્ડ ને કોલ કિયા થા કિસી વેકેન્સી કે લિયે બતાને કે લિયે. અભી તક તો મેને ઇન્ટરવ્યૂ પે પ્લાન નહીં કિયા, ઓર ફિર ભી આપ. મમ્મી પ્લીઝ, તમે ઇશ્યુ ક્રિએટ ના કરો. હજી તો ઇન્ટરવ્યુ કોલ આવ્યો છે, એને ક્યાં ઇન્ટરવ્યુ ક્રેક કર્યો છે? બરાબર, એકદમ બરાબર દીકરા. તે અને સિમ્મીએ લગ્ન કરવાનું નક્કી કર્યું, અમને ક્યારે ખબર પડી? છેક છેલ્લે. હવે તે નક્કી કર્યું છે કે સિમ્મી બહાર જઈને નોકરી કરશે, કમાશે, પૈસા ઘરે લઈ આવશે. આ વાતની જાણ અમને ક્યારે થશે? હા, બધું નક્કી થઈ ગયા પછી સિમ્મી ઇન્ટરવ્યૂ માટે જશે, એને નોકરી મળશે, પછી અમને જાણ કરશો છેક છેલ્લે. બહુ સારી રીતે તે તારી જિંદગી તારા હાથમાં લઈ લીધી છે. મમ્મી, તમે અમને આમ ટોન્ટ મારો છો, એના કરતા અમને સપોર્ટ કરો, અભિપ્રાય આપો તો અમને ગમશે. મમ્મી, આ અમારી લાઈફ છે અને અમે એને અમારી રીતે જીવવા માંગીએ છીએ, તો પ્લીઝ તમે અમને પ્રેશર ના કરો. અને સિમ્મી જોબ કરે એમાં પ્રોબ્લેમ શું છે? ખબર નથી આ છોકરીએ તારી ઉપર શું ભૂરકી નાખી છે. એને તો ઘરની રીત ભાતની કઈ સમજ નથી, તને પણ ખોટા રસ્તે ધકેલી રહી છે. એનામાં તો સમજ નથી, તારામાં અક્કલ છે કે નહીં? તને ખબર છે ને, આ ઘરની કોઈ પણ વહુએ આજ સુધી નોકરી નથી કરી. મોટી મમ્મી, જે આટલા વર્ષોમાં નથી થયું એ હમણાં પણ તો થઈ શકે છે ને? સિમ્મીને પૂરી છૂટ છે, નોકરી કરવા જઈ શકે છે, એમાં શું થઈ ગયું? ને પરિવર્તન સંસારનો નિયમ છે, એ તો ગીતામાં પણ લખ્યું છે. આપણે આપણી ઘરની પરંપરા શું કામ ના બદલીએ? અચ્છા, ગીતામાં શું લખ્યું છે હવે તું મને સમજાવશે? તમારા એક સવાલનો જવાબ આપ. જો સિમ્મી ઘરની બહાર નોકરી કરવા જશે તો ઘરનું કામ કોણ સંભાળશે? મોટી મમ્મી, હું છું ને, ને આપણે બધા પણ તો છે જ ને. સિમ્મી જ્યાં સુધી નહોતી ત્યાં સુધી આપણે બધા કામ સંભાળી જ લેતા હતા ને, તે જ રીતે આપણે બધા કામ કરી લેશું. મને લાગે છે કે કુમકુમની વાત ખોટી નથી. આજકાલ ઘણી બધી છોકરીઓ લગ્ન કર્યા પછી કામ કરતી જ હોય છે, અને એવું તો નથી ને કે લગ્ન કર્યા પછી કામ કરે તો ઘર ન સંભાળી શકે. હા મેં મમ્મી, ઘરમાં કામ કરવા માટે તમે ખાકી અને ભાભી છો ને, તો સિમ્મી જોબ કરવા જાય એમાં ફરક શું પડે છે? એકદમ સાચું, તારી વાત સાચી છે મહેશ. મોટી અમે હું પણ તમને એવું જ કહીશ કે એકવાર આ વાત પર વિચાર કર. હું પણ તને એ જ પૂછું છું, ઘરમાં ત્રણ ત્રણ પુરુષ છે ને કમાવા વાળા, તો પછી સિમ્મીએ બહાર જઈને નોકરી કરવાની કે પૈસા કમાઈને લાવવાની શી જરૂર છે?